બાળકોને માર મારવાથી તેમનામાં આક્રમકતા તથા મગજમાં ફેરફાર થાય છે. માદક દ્રવ્યોને બંધાણી પણ બની શકે છે. બાળકને આપઘાતના વિચારો આવી શકે છે. ન જીવી બાબતે બાળકને માર મારતા માતા પિતાને ચેતી જવાની જરૂરત છે. માતા પિતાની વારંવારની થપ્પડ બાળકોને લાંબા ગાળાનું નુકસાન થાય છે. થપ્પડને કારણે મગજના રસાયણોમાં ફેરફાર થાય છે. બાળકોને સીધા રાખવા કે તેમનામાં શિસ્તની ભાવના કેળવવા માટે માતા પિતા બાળકોને માર મારે છે, પરંતુ તેની પ્રતિકૂળ અસર પડે છે. માર મારવાને કારણે બાળકોમાં આક્રમકતાની ભાવના વિકસે છે. સમગ્ર બાબતે ન્યુરોસાયક્રેટિક ડૉક્ટર ધ્વનિત દવેએ ચર્ચા કરી. નમસ્તે, મારું નામ ડૉક્ટર ધ્વનિત દવે છે અને હું દીપ હોસ્પિટલને ડી એડિક્શન સેન્ટર ભુજમાં ચલાવું છું. આપે મને બહુ સરસ સવાલ પૂછ્યો. ખરેખર જો આપણે બાળકોને મારીએ તો મારવાને એક પનિશમેન્ટ કહેવાય. સાયકોલોજીકલી કોઈપણ વ્યક્તિનું બિહેવિયર હોય એને મોડિફાઈ ત્રણ રીતે કરી શકીએ છીએ. એક કહેવાય પોઝિટિવ રેઇન્ફોર્સમેન્ટ, બીજું છે નેગેટિવ રેઇન્ફોર્સમેન્ટ અને ત્રીજું છે પનિશમેન્ટ. હવે ત્રણેયના અલગથી આપણે ઉદાહરણ જોઈશું. તો પોઝિટિવ રેઇન્ફોર્સમેન્ટ એટલે જ્યારે બાળકે કોઈ પણ વસ્તુ સારી કરી હોય ત્યારે તમારે એને પ્રેઝ કરવું જોઈએ, તેના વખાણ કરવા જોઈએ. જો આપણે તેના વખાણ કરીશું તો તે બીજી વખતે એની વસ્તુ કરવા માટે પ્રેરાશે. નેગેટિવ રેઇન્ફોર્સમેન્ટ એટલે આપણે કોઈ પણ પ્રકારનો તેને રિસ્પોન્સ ન આપવો જોઈએ. જેમ કે બાળક કોઈ વસ્તુ ભાંગી તોડી નાખે છે, કોઈ જગ્યાએ ગુસ્સો કરે છે, તો જો આપણે પણ તેની સામે ગુસ્સાથી વર્તન કરશું તો બાળકને એ સમય દરમિયાન તે થોડો હતાશ થઈ જશે અને એના મગજની અંદર થોડા કેમિકલ ચેન્જીસ થશે. જ્યારે ત્રીજી વસ્તુ છે પનિશમેન્ટ, બાળક કોઈ ન કરવાની ચીજ કરે છે, જેમ કે કોઈને મારે છે, વસ્તુઓ તોડે છે, નુકસાન કરી બેસે છે, ત્યારે જો આપણે તેને મારીએ તો એને કહેવાય પનિશમેન્ટ. હવે જ્યારે આપણે પનિશમેન્ટ બાળકને આપીએ ત્યારે મગજની અંદર અમુક પ્રકારના રાસાયણિક ફેરફારો થાય, જેમાં અમુક પ્રકારના કેમિકલ મગજમાં ઘટે છે અને તેને કારણે બાળકને હતાશાનો લાગણીનો અહેસાસ થાય છે. આ હતાશાને નિવારવા માટે તે ઘણી વખત વ્યસનના રવાડે ચડે, કારણ કે જે વ્યસન, જે આપણે દારૂ, બીડી, સિગરેટ, તમાકુ, એ મગજ માટે એક ઉત્તેજક પદાર્થ છે. બાળક તે લેવા તરફ ઢળે, વ્યસનો તરફ વળી જાય અને વારે વારે જો બાળકને મારવામાં આવે કે એના પરિવાર, એના સગા તરફથી જો એને હીનભાવની લાગણી વારંવાર આપવામાં આવે તો બાળક સરવાળે એ નશા તરફ વળી જાય છે અને ધીરે ધીરે આવા જ પ્રકારના બાળકો તે સમાજમાં સુસાઇડ કરતા હોય છે, ગિલ્ટી ફીલ કરતા હોય છે. તો સૌથી મહત્ત્વની વસ્તુ તો આપણે માતા પિતાના સેમિનાર કરીને તેને સમજાવવું જોઈએ કે બાળકનું બિહેવિયર મોડિફાઈ કેવી રીતે આપણે કરી શકીએ. બિહેવિયર મોડિફિકેશન ટેકનિકમાં ઘણી બધી થેરાપીઓ હોય છે, એક્સપોઝર એન્ડ રિસ્પોન્સ પ્રિવેન્શન, ઇમ્પ્લોઇડેશન વગેરે પ્રકારની ટેકનિક હોય છે. તો એ આપણે સાયકોલોજીસ્ટને કે સાયકિયાટ્રિસ્ટને મળવું જોઈએ અને તે આપણું બિહેવિયર મોડિફાઈ કરી શકે. માતા પિતાને એક જ અપીલ કરવાની છે કે જ્યારે બાળક આવું કોઈ ગેરવ્યાજબી વર્તન કરે છે ત્યારે તેને સમજાવવું જોઈએ અને શું સાચું છે અને શું ખોટું છે તે ફરીથી એને એકવાર ગાઈડ કરવું જોઈએ. બાળકથી કોઈ પણ માણસ માત્ર ભૂલને પાત્ર, એ કહેવત છે. તે રીતે બાળક તો ત્રણ ચાર વાર ભૂલ કરે તો આપણે તેને સમજાવવું જોઈએ અને જો વારે વારે ભૂલ કરતું હોય તો આપણે કોઈ કાઉન્સેલર કે સાયકોલોજીસ્ટ અથવા તો આપણી આસપાસ રહેતા નાના મોટા ડૉક્ટર કે વડીલ કે શિક્ષકોની આપણે સલાહ લેવી જોઈએ, જેથી કરીને આમાં આ કેસમાં આપણે કેવી રીતે આગળ વધી શકીએ એ જોઈ શકીએ. જો વારંવાર બાળકને મારવામાં આવે કે વારંવાર તેને નુકસાન કરવામાં આવે તો સરવાળે એના મગજને એના વિકસતા જ્ઞાનતંતુઓ ઉપર જબરજસ્ત અસર થઈ શકે અને સરવાળે તે સમાજને પણ મોટું નુકસાન કરી શકે. ઘણી વખતે બાળક જીદ કરતા હોય છે. તો જીદ એક મગજની અંદર રહેલા લિમ્બિક સિસ્ટમના ભાગમાં રહેલા મિરર ન્યુરોન્સ નામના ન્યુરોનને આભારી હોય છે. આ મિરર ન્યુરોન એક એવા પ્રકારના ન્યુરોન છે કે જે બાળકને જે પ્રમાણે વાળવામાં આવે તે રીતે વળે. 18 વર્ષથી નીચેના બાળકો જો જીદ કરતા હોય તો એને વારંવાર સમજાવવાથી કે એની સાથે કાઉન્સેલિંગ કરવાથી તેની જીદ ઓછી થઈ શકે છે. પરંતુ કહેવત છે ગુજરાતીમાં કે પાકે ઘડે કાંઠા ન ચડે, એવી રીતે જો વારંવાર આવી રીતે આપણે બાળકને મારતા રહેશું તો એનું જીદ્દી વલણ વધતું જશે. એ રીતે જોઈએ તો માતા પિતાને લાગતું હશે કે બાળકને મારવાથી શિસ્ત આવે છે, તે બાબત થોડો સમય જણાશે પણ ખરેખર શિસ્ત આવતું નથી, પણ બાળક આક્રમક બની જાય છે. શ્રીવાગર 224 સ્થાનક વાસી જૈન યુવક મંડળ માધાપર દ્વારા આયોજિત ગૌ સેવાના લાભાર્થી ભવ્ય સંતવાણી ડાયરો તારીખ 24/11/2018 શનિવાર સમય રાત્રે 9:30 કલાકે સ્થળ યક્ષ મંદિર સામેનું ગ્રાઉન્ડ માધાપર તાલુકો ભુજ કચ્છ. ગુજરાતના સુપ્રસિદ્ધ લોક ગાયિકા ગીતાબેન રબારી, ગુજરાતના સુપ્રસિદ્ધ ભજની નિરંજનભાઈ પંડ્યા, નિમંત્રક હિતેશ હિંમતલાલ ખંડોર, મંત્રી, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ, શ્રીવાગર 224 સ્થાનક વાસી જૈન યુવક મંડળ.
નીતિન વી મહેતા મંત્રી, મહેશ બી ખંડોર ઉપપ્રમુખ, જીગર સી ખંડોર ઓડિટર, કમલેશ સી કોરડિયા ખજાનચી. આ કાર્યક્રમનું જીવન પ્રસારણ માસાપુરા ન્યૂઝના માધ્યમથી સમગ્ર કચ્છમાં તેમજ યુટ્યુબ પર માં ન્યૂઝ લાઈવ સર્ચ કરી પ્રસારણ નિહાળી શકાશે.